નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 1 રમતોના કપ અને ટ્રોફીઓ વિશે શીખીશું. તો જોઈએ અહીંયા આગળ, અહીં કેટલીક પ્રખ્યાત ભારતીય રમતોના કપ અને ટ્રોફીઓ આપેલા છે. તેની સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બોક્સમાં રમતોના નામ આપેલા છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં શું શીખીશું કે અલગ અલગ રમત હોય, હોકી, ક્રિકેટ, તો એમાં જે વિજેતા બનનાર હોય એને કયો કપ આપવામાં આવે છે તેના વિશે શીખીશું. તો જોઈએ, પહેલું છે આગા ખાન કપ. તો આગા ખાન કપ અહીંયા એનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો જુઓ તમે, જોયું? હા, તો આ આગા ખાન કપ છે એ હોકી રમતમાં અપાય છે. હવે આગળ જોઈએ, રૂઈ ગોલ્ડ કપ. તો વિદ્યાર્થી મિત્રો, આ કપનું પણ અહીંયા ચિત્ર આપેલું છે, એટલે કે ટ્રોફીનું. તો આપણે આ જે ટ્રોફી છે એ કઈ રમતમાં અપાય છે? તો બ્રિજ રમતમાં. તો અહીંયા આપણે શું લખ્યું? બ્રિજ. હવે આગળ જોઈએ, 3 નંબર, ઇન્ડિયા ગોલ્ડ કપ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ડિયા ગોલ્ડ કપ છે એ કઈ રમતમાં અપાય છે? વોલીબોલ રમતમાં. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં સામે શું લખીશું? વોલીબોલ. હવે આગળ જોઈએ, લેડી રતન ટાટા ટ્રોફી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટ્રોફી છે એ કઈ રમતમાં અપાય છે? હોકી રમતમાં. અને એ હોકી રમતમાં અપાય છે, પણ કોણે અપાય? મહિલા કે પુરુષને? તો મહિલાને અપાય છે. તો આપણે અહીંયા સામે લખ્યું હોકી રમત અને કૌંસમાં લખ્યું મહિલા, એટલે કે કોને અપાય છે? મહિલાઓને. હવે આગળ જોઈએ, 5, ટોડ મેમોરિયલ ટ્રોફી. તો વિદ્યાર્થી મિત્રો, આ ટ્રોફીનું પણ અહીંયા ચિત્ર આપેલું છે, જુઓ તમે, જોયું? હા. તો વિદ્યાર્થી મિત્રો, આ ટ્રોફી છે ટોડ મેમોરિયલ, એ બાસ્કેટબોલ રમતમાં અપાય છે. તો આપણે અહીંયા સામે શું લખીશું? બાસ્કેટબોલ. 6, ચાર મિનાર ટ્રોફી. તો વિદ્યાર્થી મિત્રો, એ ટ્રોફીનું પણ અહીંયા ચિત્ર આપેલું છે, જુઓ તમે, જોયું ને? હા. તો આ ચાર મિનાર ટ્રોફીનું ચિત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટ્રોફી એથ્લેટિક્સ રમતમાં અપાય છે. તો અહીંયા આપણે સામે લખ્યું ખાલી જગ્યામાં એથ્લેટિક્સ. હવે આગળ જોઈએ, 7 નંબર, રણજી ટ્રોફી. તો વિદ્યાર્થી મિત્રો, આ રણજી ટ્રોફીનું પણ અહીંયા ચિત્ર આપ્યું છે, જુઓ તમે, જોયું ને વિદ્યાર્થી મિત્રો? હા. તો વિદ્યાર્થી મિત્રો, આ રણજી ટ્રોફી એ કઈ રમતમાં અપાય છે? ક્રિકેટ રમતમાં. તો અહીંયા આપણે શું લખીશું સામે? ક્રિકેટ. 8, એજર કપ. તો આ એજર કપ એ વિદ્યાર્થી મિત્રો પોલો રમતમાં જે વિજેતા બનનાર હોય એમને અપાય છે. તો આપણે સામે શું લખીશું? પોલો. 9, ડુરાન્ડ કપ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડુરાન્ડ કપનું એટલે કે ટ્રોફીનું અહીંયા ચિત્ર આપેલ છે. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયું ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, આ ડુરાન્ડ કપ ફૂટબોલ રમતમાં અપાય છે. તો અહીંયા આપણે સામે શું લખીશું? ફૂટબોલ. 10, દુલીપ ટ્રોફી. તો વિદ્યાર્થી મિત્રો, આ દુલીપ ટ્રોફી છે એ ક્રિકેટ રમતમાં અપાય છે. તો આપણે સામે શું લખીશું? ક્રિકેટ. 11, અમૃત દીવાન કપ. તો વિદ્યાર્થી મિત્રો, આ અમૃત દીવાન કપ એ બેડમિન્ટન રમતમાં વિજેતા બનનાર ખેલાડીઓને આપવામાં આવે છે. તો આપણે સામે શું લખીશું? બેડમિન્ટન. 12, વેલિંગ્ટન ટ્રોફી. તો વિદ્યાર્થી મિત્રો, આ વેલિંગ્ટન ટ્રોફી એ રોઈંગ રમતમાં વિજેતા બનનાર ખેલાડીઓને આપવામાં આવે છે. તો આપણે અહીંયા શું લખીશું? રમતનું નામ રોઈંગ. 13, બાનુબેલે કપ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાનુબેલે કપ એ ટેબલ ટેનિસ રમતમાં વિજેતા બનનાર ખેલાડીઓને આપવામાં આવે છે. તો આપણે સામે લખીશું ટેબલ ટેનિસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 1 પૂરો થયો. તો તમને આ પાઠમાં ખબર પડી ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં 1 નંબર, આગા ખાન કપ સામે રમતનું નામ, એમ 1 થી 13 નંબર ક્રમમાં કપ અને સામે તેની રમતના નામ, એમ તમારે હોમવર્ક કરવાનું રહેશે. તો સારા અક્ષરે હોમવર્ક કરજો વિદ્યાર્થી મિત્રો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.